નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સાધિય પુથીના બધા જ પાઠના જે સોલ્યુશનની પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ પીડીએફનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને જ્યારે પણ જે વિષયના જે પાઠના વિડીયોની જરૂરિયાત હોય તેમની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાયપૂથીના પાઠ નંબર બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એમાં વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ યોગ્ય જોડકા જોડો ચાલો તો અહીંયા પહેલું જોડકું જે આપ્યું છે એમાં પહેલું આપ્યું છે એક ઓગસ્ટ ઓગણીસો ને ચૌદ તો ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી તો એને આપણે જોડીએ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત નવેમ્બર ઓગણીસો ને સત્તર તો એમાં આવશે રશિયાની બોલશેવી ક્રાંતિ ત્યાર પછી ત્રીજું છે જૂન ઓગણીસોને ઓગણીસ તો તેમાં આપણે આવશે પેલું વર્સેલ્સની સંધિ ત્યાર પછી ચોથું છે દસ જાન્યુઆરી ઓગણીસોને વીસ તો એમાં આવશે રાષ્ટ્રસંઘની રચના ત્યાર પછી આપણે જોઈએ બીજું તો અહીંયા તમે જોશો તો આપણને જોડકું બીજું આપ્યું છે એમાં પહેલું છે અમેરિકાના પ્રમુખ તો એમાં આવશે વુડ્રો વિલ્સન પછી બીજું છે બ્રિટિશ વડાપ્રધાન તો એમાં આવશે લોર્ડ જ્યોર્જ ત્રીજું છે ફ્રાન્સના વડા તો એમાં આવશે ક્લેમેન્સો ચોથું છે મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના નેતા તો એમાં આવશે પહેલું કેરેન્સ્કી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો જેમ કે પાઠની સમજૂતીની સ્વાધ્યાયના સોલ્યુશનની સ્વાધ્યનપુથીના સોલ્યુશનની ગાલા પૂથીના સોલ્યુશનની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીઓના સોલ્યુશનની અસાઇનમેન્ટના સોલ્યુશનની પ્રશ્નપત્ર પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના સોલ્યુશનની અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે આપણી આ એપ્લિકેશન ઉપરથી મેળવી શકશો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો સગા સંબંધીઓ કે જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તેમને બધાને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન શેર કરજો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું પંદરમી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સર્વપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું તો જવાબ આવશે ખોટું બીજું જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો તો જવાબ આવશે ખરું ત્રીજું એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું જોઈએ નીસે નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો તો જવાબ આવશે ખરું પાંચમું ઈસવીસન ઓગણીસો ચાર કે પાંચમાં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો હતો તો જવાબ આવશે ખોટું છઠ્ઠું દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની હતી જવાબ આવશે અને ધરી રાષ્ટ્રોના પક્ષે ચોવીસ રાષ્ટ્રોએ ભાગ લીધો તો જવાબ આવશે ખોટું આઠમું વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું તો જવાબ આવશે ખરું નવમું ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો તો જવાબ આવશે ખોટું દસમું પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ ત્રણ જૂથોમાં વહેંચાયેલું હતું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો એમાં પહેલું રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા તો જવાબ આવશે ઇટાલીએ બીજું આધુનિક વિશ્વની હૃદય દ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધનો તેરમું પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો જવાબ આવશે ફ્રેન્કફન્ટ ત્યાર પછી ચોથું જોઈએ ફ્રેન્કફન્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા તો જવાબ આવશે આલ્સેસ અને લોરેન્સ પાંચમું જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો તો જવાબ આવશે વિશ્વ પ્રભુત્વની છઠ્ઠું યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું તો જવાબ આવશે યુદ્ધ એજ કલ્યાણની સાતમું નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું તો જવાબ આવશે પવિત્ર કાર્ય ત્યાર પછી આઠમો સવાલ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્ય કરી તો જવાબ આવશે બ્લેક હેન્ડ નવમું કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો તો જવાબ આવશે બોલ્શેવિક ક્રાંતિ દસમું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી તો જવાબ આવશે લ્યુસિટાનિયાને ત્યાર પછી અગિયારમું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ કઈ માગણી કરી તો જવાબ આવશે સમાનતાની બારમું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી તો જવાબ આવશે વર્સેલ્સની સંધિ તેરમું જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી તો જવાબ આવશે રહાઈન ત્યાર પછી ચૌદમું કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં તો જવાબ આવશે અમેરિકા પંદરમું કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે તો જવાબ આવશે બોલ્સેવિક ક્રાંતિ સોળમું ઈસવીસન ઓગણીસો ચાર કે પાંચમાં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ તો જવાબ આવશે રશિયાની સત્તર ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી તો જવાબ આવશે મેગ્નેવિક પક્ષના ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યામાં પૂરો એમાં પહેલું ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો તો જવાબ આવશે વિકલ્પ એ અફીણ વિગ્રહ ત્યાર પછી બીજું પંદરમી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી તો જવાબ આવશે વિકલ્પ સી લિયોપોલ્ડે ત્રીજું ઈસવીસન અઢારસો એકોતેરની ખાલી જગ્યા સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની તો જવાબ આવશે વિકલ્પ એ ફ્રેન્કફર્ટ ત્યાર પછી ચોથું જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તો જવાબ આવશે વિકલ્પ સી કૈસર વિલિયમ બીજો પાંચમું પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું તો જવાબ આવશે વિકલ્પ બી જર્મની ત્યાર પછી છઠ્ઠું રશિયામાં બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પાંચના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ લોહિયાળ રવિવાર સાતમો ઓગણીસમી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી ઇંગ્લેન્ડે ત્યાર પછી આઠમું રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ છે શાસન ભોગવતા હતા તો જવાબ આવશે વિકલ્પ એ ઝાર ત્યાર પછી નવમું દસ જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસો ને વીસ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો એમાં પહેલું બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી તો જવાબ આવશે વિકલ્પ ડી કોંગો ત્યાર પછી બીજું ફ્રેન્ક સંધિમાં ફ્રાન્સે કયો પ્રદેશ ગુમાવ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ બી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ત્યાર પછી ત્રીજું પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા તો જવાબ આવશે વિકલ્પ બી ફ્રેન્ક ફર્ટની સંધિ ચોથું જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો તો જવાબ આવશે વિકલ્પ બી વિશ્વ પ્રભુત્વ ત્યાર પછી પાંચમો સવાલ શક્તિમાને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી ટ્રિટસ્કે ત્યાર પછી છઠ્ઠો સવાલ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી તો જવાબ આવશે વિકલ્પ એ વર્સેલ્સની સંધિ સાતમું ઈસવીસન ઓગણીસો સત્તરમાં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય તો જવાબ આવશે વિકલ્પ ડી સમાજવાદી બોલશેવી ક્રાંતિ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં પ્રત્યેકના બે ગુણ છે પહેલો સવાલ વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી આ સંધિ મુજબ જર્મની પર છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો જર્મનીની રાહાયન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યા ફ્રાન્સની સીમાએ આવેલા હૈન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો પંદર વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા આંભેન્સ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું આમ વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી ત્યાર પછી બીજો સવાલ કારણ આપો પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાની થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલ લાવવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ ઓગણીસો ને ઓગણીસમાં કરેલ જોગવાઈ અનુસાર દસ જાન્યુઆરી ઓગણીસો વીસના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું કેવી રીતે ઉત્તર જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું તેથી ફ્રાન્સને તેની સાથે ઈસ્વીસન અઢારસો એકોતેરની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા જર્મનીએ કરેલું અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું આમ ફ્રેન્કફર્ટની સંધિ જ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું ત્યાર પછી ચોથો સવાલ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની કેવી રીતે ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી સ્ત્રીઓ ઘરની ચાર દીવાલમાંથી બહાર આવી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી પરિણામે યુરોપના કેટલાક પ્રદેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની ત્યાર પછી જોઈએ આપણે પાંચમો સવાલ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પાંચના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના રવિવારના દિવસે ફાધર ગેયોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું બધા લોકો નિશસ્ત્ર હતા આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા સેન્ટ પીટર્સબર્ગના ઝાર મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો આથી બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો એમાં પહેલું છે સામ્રાજ્યવાદ ઉત્તર રાજકીય આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય સામ્રાવા સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે તેમની ઉપર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે ત્યાર પછી બીજું આપણે જોઈએ બ્લેક હેન્ડ તો બ્લેક હેન્ડ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી આ સંસ્થાએ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી હતી આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને અડતાલીસ કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી આપ્યું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો જેમ કે પાઠની સમજૂતીની એમના સ્વાધ્યાય સોલ્યુશનની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પ્રશ્ન બેંક જે હોય છે એકમ કસોટીના સોલ્યુશનની અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશન તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા દોસ્તો અને મિત્રોને પણ જાણ કરજો અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલાસ વાદેપોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ચેપ્ટર નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે